નમસ્કાર મિત્રો, જીગાસન ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો, તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરે, તથા તમારા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ અને વોટ્સએપ સ્ટેટસમાં મારા વિડીયોની લિંકને શેર કરો, જેથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ વધુ બને. ચાલો મિત્રો, આપણે ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, છેલ્લે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોયા હતા, બરાબર? સદિશ સ્વરૂપે ઈ સમીકરણ કઈ કઈ જગ્યાએ યુઝ થાય એ પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છે, અને હવે પણ આપણે ભણવાનું છે. તો હવે આપણે ઉદાહરણ 4.5 પહોંચ્યા. પહેલી રકમ ઉપર જો ઉદાહરણ 4.5 એનસીઆરટી ટેક્સ્ટબુક, એમાં કીધું t બરાબર 0 સમય, એટલે જે સમયની શરૂઆત થાય ત્યારે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ, આટલા વેગથી ગતિ શરૂ કરે, એટલે આ શરૂઆતનો વેગ હોય, શરૂઆતનો વેગ છે, એટલે એને v0 કહી દો અને સદિશ લખીશ. કેમ? કારણ કે જો પાછળ i કેરેટ j કેરેટ એવો છે, ભાઈ i કેરેટ આપેલા છે 5 i કેરેટ બરાબર મીટર પર સેકન્ડ. આગળ વાંચો, xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 i કેરેટ + 2 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. શબ્દ વાપરેલો છે અચળ પ્રવેગ. તો અચળ પ્રવેગ હોય એટલે તરત જ કંઈક યાદ આવવું જોઈએ, આપણે ઓલા ચાર જે સમીકરણ છે એ વાપરી શકીએ, કારણ કે અચળ પ્રવેગ માટેના જ સમીકરણ છે, બરાબર છે? અને પ્રવેગ આપેલો છે, કારણ કે જો પાછળ મીટર પર સેકન્ડ સ્ક્વેર એકમ લખેલું, પ્રવેગને a વડે દર્શાવીએ એટલે a સદિશ બરાબર આવું આપેલું છે 3i કેરેટ + 2 j કેરેટ, 2.0 ક્યુબ 3.0 એટલે 2 છે, આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ ઓપ્શન કરી દીધું, એ ઓપ્શન કરી શું કીધું, જો કણનો x યામ, કણનો x યામ 84 મીટર હોય તો y યામ કેટલો હોય છે? હવે સમજો બરાબર, x યામ અને y યામ દરેકને હોય. જો આ v0 ને આ x યામ છે, આને પણ x યામ છે, આને પણ y યામ છે, તો આ કોના x યામ ને y યામ ની વાત કરે? પ્રવેગના વેગના સ્થાનાંતરને પણ x અને y યામ હોય, તો કેવી રીતે ખબર પડે આ કોના x યામ ને y યામ ની વાત કરે છે? તો હવે એકમ જુઓ, એકમ 84 મીટર લખેલું છે, મીટર એટલે આ સ્થાનાંતરની જ વાત કરે છે. તો આવી રીતે લખું, એના કરતાં હું આને આવી રીતે લખું તો ચાલે, બોલો. સ્થાનાંતરને આપણે r સદિશ કહી, તો એનો x યામ તો આપેલો જ છે 84 મીટર, y યામ ખબર નથી, તેને y કહી દીધું ખાલી, આટલા મીટર y એમ શોધવાનો છે આપણે, y એમને પ્રશ્નાર્થ કરનાર, બરાબર? એટલે y શોધવાનો, આ ખબર પડી જઈ, રેડી? આને આવી રીતે લખો, એના કરતા આવી રીતે પણ લખી શકાય, કારણ કે આ બધું xy ટૂંકમાં સદિશ સ્વરૂપે આપેલું છે, આને મેં સદિશ સ્વરૂપે લખ્યું, કોઈને તકલીફ નથી ને, કારણ કે આ x અને y આમ રહ્યા એ સ્થાનાંતરના જ આપેલા, સ્થાનાંતરને આપણે r સદિશ કહી, સોરી d સદિશ વડે દર્શાવી, d સદિશ બરાબર છે. બધાયને x અને y યામ હોય પણ એકમ જોવાનું, મીટર પર સેકન્ડ તો વેગ, મીટર પર સેકન્ડ સ્ક્વેર તો પ્રવેગ, આપણને માત્ર મીટર એકમ જ આપ્યો એટલે એ સ્થાનાંતરનો જ x યામ હોય, અને પછી જે પ્રશ્ન પૂછ્યો એ સ્થાનાંતરનો જ y યામ પૂછેલો, રેડી? હવે આગળ વાંચો, b ઓપ્શનમાં શું કીધું? તો તે ક્ષણે, b ઓપ્શનમાં કીધું કે તે સમયે, કયો સમય? આગળ જે સમય કીધો જ નથી સાહેબ, કઈ વાંધો નહીં, આગળ આપણે જોતા જઈએ. તે સમયે કણની ઝડપ કેટલી હશે? ઝડપ કેટલી હશે? જો ઝડપ અદિશ રાશિ છે એટલે એને માત્ર ભૂલીએ છે, બરાબર? પણ તમારે ભૂલીએ શોધવું હોય તો પેલા સદિશ તો શોધવો જ જોઈશે, એટલે આપણે v સદિશ તો શોધશું જ, સદિશ કેમ શોધીશું? કારણ કે તમને ભૂલીએ ક્યારે શોધતા આવડે? સદિશ હોય તો, એના યામ હોય તો. તમને કેમ ખબર પડી કે સાહેબ મારે મૂલ્ય શું હતું? લખેલું કે ઝડપ કેટલી છે, ઝડપને તો મૂલ્ય જ હોય,
ઝડપ અદિશ રાશિ છે એને દિશા ન હોય એટલે સદિશ નથી એટલે આપણે એનું મૂલ્ય શોધવાનું પણ મૂલ્ય ક્યારે પડે x y z યામ હોય તો x y z યામ હોય તો એનું તમને મૂલ્ય મળશે બરાબર છે એટલે આપણે પહેલા સદિશ શોધો પડશે અને સદિશ ઉપરથી આપણે એનું મૂલ્ય શોધી નાખશું સાથે સાથે દિશા પણ શોધી નાખશું ખૂણો મેં તમને કીધું હતું કે કોઈ પણ દાખલો કે અને એ સદિશ રાશિ હોય આપણે સદિશ શોધવાનો એટલે એનું મૂલ્ય સાથે સાથે દિશા પણ શોધી નાખશું નો શોધો તો પણ ચાલે પણ આપણે શોધી જ નાખશું બરાબર છે કીધું છે એટલા માટે આપણે માત્ર ઝડપ જ શોધવાનો કીધું ચાલો એટલું તો નક્કી જ હતું કે અચળ પ્રવેગ કીધું ને એટલે ઓલા ચાર સમીકરણ આવશે ને ચાર સમીકરણ ને ઓણે લખી નાખો v સદિશ બરાબર v0 a સદિશ d d સદિશ બરાબર v0 d 1 1/2 at² v² - v02 2ab આપણે કાલે ચર્ચા કરી હતી કે કોઈ પણ સદિશ રાશિ હોય એનો વર્ગ હોય તો સદિશ નો ભરે અને છેલ્લે d સદિશ બરાબર v + v0 / 2 * d t તો અદિશ છે તો ચાર સૂત્ર આ દાખલામાં આવશે આ લખી દીધી હવે વિચાર વેગ આપ્યો છે a સદિશ આપ્યો છે d d શોધવાનો d માં y શોધવાનો છે એટલે આ ભાગ શોધવાનો એટલે y પણ આને હું આવી રીતે લખી એક નો લખી એક એ તો ગયો પહેલા આપણે આવું હોય ને ત્યારે આવું x અને y શોધતે લખતા હતા યાદ કરો અને x એમ જ છે એટલે 5 y એમ નથી તો 0 z એમ લખો તો લખો ન લખો થઈ ગઈ બે એમ છે અહીંયા પણ બે જ એમ આપેલા તો આને હું આવી રીતે લખી એક બોલો 3 અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 5 0 મીટર પર સેકન્ડ લખો બોલો આ કે ના આ તો આપણે શીખી ગયા છે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ આ કમ્પ્લીટ થઈ ગયું અને આ એ ઓપ્શન આપણને આવ્યો આ સમજી કારણ કે આવું હોય તો આપણે મજા ન આવે આવું હોય તો ફટાફટ ખબર પડી જાય રેડી જેડ યામ લખો હોય તો 0 લખી આપશો પણ એક જ મને થાય તો જ લખો રેડી ચાલો હવે ડી ડી યામ શોધવાનો છે ડી નો એક ઘટક શોધવાનો છે તો ડી કેટલા સૂત્રમાં આવે 1 2 અને 3 હવે આ ત્રણ માંથી કયું સૂત્ર વાપરીએ હવે આપણે વિચારો જોઈએ હો આ વાપરશો તો શરૂઆતનો વેગ એક અંતિમ વેગ તો આપ્યો નથી અને અંતિમ વેગ તો અંતો શોધવાનો કીધો તે સમયે ઝડપ અહીંયા શું કીધું તું અહીંયા શું કીધું આટલા વેગથી ગતિ શરૂ કરે ને એટલે આ શરૂઆતનો વેગ પણ અહીંયા પૂછ્યું કે તે સમયે તો સમય નથી કીધો પણ થોડાક સમય પછીની વાત થાય છે એ તો નક્કી જ છે એટલે થોડાક સમય પછી વેગ છે એ તો અંતિમ વેગ કહેવાય એટલે અંતિમ વેગ તો શોધવાનો કીધો અને આ બે માં તો અંતિમ વેગ તો આવશે આ નક્કી છે ડાયરેક્ટ એ સૂત્ર નહીં વાપરીએ કે આપણે તો આ જ વાત તો આમાં પ્રશ્ન થાય છે સાહેબ સમય નથી સમય નું કઈ થઈ પડશે અત્યારે આ તો વાપર પણ આમાં તો નક્કી છે અંતિમ વેગ તો હાવ છે જ નહીં અને આમાં બે માં અંતિમ વેગ આવે એટલે પાછો સમય આવશે એટલે આમાંથી હાવ નહીં મળે એના કરતા આમાં સમય એક જ નથી એટલે આ સૂત્ર આપણે વાપરી બરાબર ચાલો એ ઓપ્શન ની વાત કરીએ એમાં ડી સદિશ બરાબર ચાલો v0 t plus 1 half a t d સદિશ એટલે 84 અને y આપેલા છે તો y લખના v0 સદિશ આપેલા છે 5 0 અને t ના t d ના થાય 1/2 a સદિશ આપેલો છે 3 2 અને t સ્ક્વેર તો હવે શું થાય છે ચાલો આને આવી રીતે લખી શકાય આ t 2 ને ગુણાય આને ગુણાય આને ગુણાય એટલે 5t અને 0 ગુણ્યા d એટલે 0 આ 1/2 આને એ ગુણાય આને ગુણાય એવી જ રીતે આ t² આને એ ગુણાય આને ગુણાય પહેલા શું કરો જો ખબર પડે તો ભલે ન ખબર પડે આ t² ગુણાકાર માં છે ને આ એટલે નું શું વાંધો t² એક આ t² એટલે આ કે ગુણાને ગુણાય ખબર પડી જાય ચાલો ઉમી નાખવાનું અને આ આવે 3t² / 2 હવે અને આ કોણ છે કે બે બે ઉડી ગઈ છે એટલે માત્ર t² બસ 2t² / 2 એટલે 2 ઉડી જશે t² બનશે અને હું અહીં આવી રીતે લખી એકું 84 ઓમાં y x x નો સરવાળો y y નો સરવાળો ચલો 5t + 3t² / 2 અલ્પવિરામ y y નો સરવાળો 0 + t² એટલે t² જ બનશે ડાયરેક્ટ પણ લખો 0 + t² એટલે t² હવે જો તો બે બરાબર x એમ સરખા હોય અને y એમ સરખા હોય વાત કરી દીધી x x સરખા બંને બાજુ બરાબર જ x x સરખા અને y y સરખા તો હું હવે અહીંયા આવી રીતે લખી દઉં એથી 84 બરાબર
46 46 નો વર્ગ કરી લો 6 4 24
બરાબર છે તો આ રીતે હવે તમે જાતે ગણતરી કરી નાખો તો આનો અર્થ કેવો થાય કે t બરાબર આટલું થાય -10 46 6 અથવા t બરાબર -10 46 6 આ શક્ય નથી જે શક્ય નથી કેમ કારણ કે આનો જવાબ તો માઇનસ માં આવશે સમય ક્યારે માઇનસ હોય ન હોય સમય તો માઇનસ નો હોય એટલે આ શક્ય નથી આમાં માઇનસ નહીં આવે ગણતરી કરો 46 માંથી 10 જાય એટલે 36 ના છેદમાં 6 અને t બરાબર 6 સેકન્ડ જવાબ આવ્યો તે સમય એટલે હવે આપણે જો આવું બિંદુ તે સમયે ઝડપ શોધો એટલે આ સમયે ઝડપ શોધવાની આપણે સમજાઈ ગયું એટલે t શોધવો જ પડે તમ તો શોધવો પડ્યો આ કોઈ ચાલે તો આપણે y એ શોધવાનો પણ y માં t ઘટ્યો એટલે t આપણે આના ઉપરથી મેળવી નાખ્યો તમને આ ખબર ગઈ આ રીત કેવી રીતે થાય તો કે જ્યારે બી ઘાત બે ઘાત ધરાવતું સમીકરણ હોય તો એના બીજ શું હોય માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા છેદમાં 2 બી તમે આને વિવેચક કહેતા યાદ કરો આ ઈ જ રીત છે આને વિવેચક કહેતા વિવેચક આવી રીતે શું થાય સાઈડમાં શોધી નાખો એને કે બધાય મૂકી દીધી સાદો ભાઈ 6 હવે અહીંયા મૂકી દીધો તો 6 નો વર્ગ તેથી y કેટલો મળશે 36 પણ y ઈ અંતર હતું જો એટલે મીટર એટલે મળશે 36 મીટર y મળી ગયો મળી ગયો હવે બે શોધવાનો પણ આપણે એ તો નથી કે અચળ દ્રવ્ય તો લોલા ચાર સમીકરણ હતા એ ચાર સમીકરણ હવે તમે લખેલા છે એમાં અંતિમ વેગ શોધવાનો તો અંતિમ વેગ આવતા હોય એવું પહેલું બીજું નહીં ત્રીજું અને ચોથું સમીકરણ આ ચાર સમીકરણ હતા એમાંથી જો આ બે સદિશનો ગુણાકાર આ ત્રીજા છે બીજું સમીકરણ તો આવશે ને અંતિમ વેગ હતો તે બીજા સમીકરણ પહેલા સમીકરણમાં હતો એટલે આ ત્રીજું જે સમીકરણ છે ઈ અત્યારે નહીં થાય કેમ નહીં થાય કારણ કે બે સદિશનો ગુણાકાર હજી બે સદિશનો ગુણાકાર કેવી રીતે થાય એ તમારે હજી આવ્યું નથી ઈ પાંચમા ચેપ્ટરમાં આવશે પાંચમા છઠ્ઠા ચેપ્ટરમાં એટલે પાંચમું છઠ્ઠું ચેપ્ટર ચાલી જાય ત્યારે તમને ખબર પડશે એટલે અત્યારે આનાથી ન શોધતા અંતિમ વેગ અંતિમ વેગ 20 સદિશ જ શોધવાનો છે આમાં સદિશ તો હે નહીં ચાલો તો હવે આ બે લીધા હવે બે ઉમાં બે બધી તમાર જેમાંથી શોધો હોય બે રીતે ભરશો ચાલો હું આનાથી શોધો ચાલો બી ઓપ્શન તો બી સદિશ બરાબર શું થઈ જાય બી 0 પ્લસ એ ટી ચાલો બી સદિશ આ તો શોધવાના છે બી 0 બી 0 કેટલા છે આ રીતે 5 0 એ સદિશ કેટલા છે 3 2 અને ટી તો 6 મળ્યા હતા રેડી હવે આ કાઢી નાખો ટી તો 6 સેકન્ડ મળ્યા હતા આ સમય તે સમય જે સમય મળી સમય 6 મળ્યો તો 6 સેકન્ડ તો આનો અર્થ શું થાય આ આની સાથે પણ આની સાથે આ બધાય સાથે નો પણ આની સાથે આની સાથે 5 0 7 11 7 2 આ બીજો સરવાળો x x નો સરવાળો y y નો સરવાળો ડાયરેક્ટ નાખો 5 23 0 પ્લસ 12 એટલે 12 આ 20 સદિશ મળી ગયા અંતિમ વેગ મીટર પર સેકન્ડ સદિશ મેળવવા આપણે જેનું મૂલ્ય શોધવાનું છે તો હવે તમને મૂલ્ય શોધતા આવડે છે તો શોધી નાખજો જાતે અહીંયાથી હોમવર્કમાં અને ખૂણો શોધવાનો છે તો ખૂણો શોધતા આવશે ખૂણો શોધો હોય તો કઈ સૂત્ર વાપરશો tan થીટા બરાબર y / x કોનો ખૂણો શોધો હોય આ વેગનો તો એનો x અને y હશે y 12 આવશે x 23 આવશે એટલે હવે આના ઉપરથી તમને ખૂણો શોધતા આવશે આ આવશે અને આ ખૂણો કોની સાથે પડે જે નજીકની x અક્ષ હોય સાહેબ હવે નજીકની x અક્ષ કઈ રીતે ખબર પડશે તો આ સદિશને દોરો આ સદિશને સાઈડમાં દોરો આ રીતે હું દોરું જોઈ લો x એમ પ્લસ અને y એમ પણ પ્લસ x અને y એમ પ્લસ કયા ચરણમાં આવે પહેલા અહીં જો y એમ પ્લસ x એમ પ્લસ એટલે આ સદિશ રીઓ ની આ રીતે જ હોય નક્કી છે 23 12 20 સદિશ આ રીતે એટલે અહીં જે ખૂણો મળશે નજીકની ધ x અક્ષ સાથે મળશે નક્કી થઈ ગઈ કદાચ આ સદિશ કે આ ચરણમાં આવ્યો હોત તો એનો x એમ ઋણ હોત અને y એમ ધન હોત તો એ આ ચરણમાં તો તમને જે ખૂણો મળશે એ ઋણ x અક્ષ સાથે મળે અત્યારે તો નક્કી છે કે એના બે એમ ધન એટલે પહેલા ચરણમાં આવે પહેલા ચરણમાં આવે એટલે નજીકની x અક્ષ કઈ થાય ધન x એટલે આ જે સદિશ રહી નજીકની x અક્ષ એટલે ધન x અક્ષ સાથે એ જે તમને ખૂણો મળે એટલો ખૂણો બનાવશે
એકદમ સરળ આપણે જે રીતે સરવાળા બાદબાકી ગુણાકાર શીખા એ જ પદ્ધતિ છે પણ આ કુલ યાદ અચળ પ્રવેગ અચળ પ્રવેગના સૂત્ર આ સાઈડમાં લખી નાખો એટલે ખબર પડે કયું સૂત્ર મારે વાપરવું પડશે ઈ વાપરવાનું ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ ચાલો ત્યાર પછી સાપેક્ષ વેગ વિશે આગળ ભણીએ હવે આટલો જે દાખલો અધૂરો મૂક્યો છે તે તમે તમારી જાતે હોમવર્કમાં ભણી નાખજો બરાબર છે चलो सापेक्ष वेग को नहीं कहते सापेक्ष वेग तो आपने चैप्टर 3 में પણ ભણી ગયા સાપેક્ષ વેગ અને એના કેવા કેવા દાખલા પૂછાય છે એ પણ મે ત્યાં ચલાવેલા જ હતા એટલે હવે હું અહીંયા ઈ એક્ઝામ્પલ એના એમસીક્યુ રિપીટ નહીં કરું માત્ર આપણે સાપેક્ષ વેગ કોને કહેવાય એ આપણે સૂત્ર જોઈ લઈએ દાખલા તરીકે હું એમ કહું a નો b ની સાપેક્ષે વેગ a નો b ની સાપેક્ષે વેગ એટલે કોઈ બે પદાર્થ છે a પદાર્થ અને b પદાર્થ એટલે એનો કોઈ સદિશ નો કરે પદાર્થ a પદાર્થ નો વેગ b ની સાપેક્ષે વેગ પર કોનો વેગ છે a નો વેગ છે b ની સાપેક્ષે છે a પદાર્થ નો વેગ b ની સાપેક્ષે એટલે આ રીતે લખો b a અને આપણે લખતા હતા આનો સૂત્ર કઈ રીતે રહે સાપેક્ષના જે પહેલા હોય પહેલા પછી હોય માઈનસ કરે પછી હોય પછી આ સાપેક્ષ વેગ થઈ ગયું a ની સાપેક્ષે a નો વેગ b ની સાપેક્ષે તો આવી રીતે મારે b નો વેગ a ની સાપેક્ષે જોતો હોય તો તો b નો વેગ એટલે b બનશે a ની સાપેક્ષે છે a પાછળ તો આનું સૂત્ર શું થઈ જાય vb માઈનસ b જે પહેલા એ પહેલા પછી એ પછી હા પછી આપણે આવું કરતા તમને આ જેની સાપેક્ષે આપ્યું હોય એ સાપેક્ષે લખી નાખો જમીનની સાપેક્ષે હોય તો જી પછી કોઈ વ્યક્તિની સાપેક્ષે હોય તો વ્યક્તિની સાપેક્ષે કોઈ પદાર્થની સાપેક્ષે આપ્યું તો પદાર્થની સાપેક્ષે આપણે લખી શકીએ એ જે આપ્યું હોય આ તો ખબર જ છે અને એટલી ખબર છે કે આ VAB અને VB આ બે સરખા જ હોય પરંતુ વિરોધી જો અહીંયા VA માઈનસ VB આ ઘડી કાઢી નાખો સમજાય એટલા માટે આ ઘડી કાઢી નાખો VA માઈનસ VB અને અહીં શું છે VB માઈનસ VB તો હવે અહીં જો હું આમાંથી માઈનસ કોમન કાઢો એટલે આ માઈ પ્લસ છે માઈનસ થઈ જશે માઈનસ છે પ્લસ થઈ ગયા તો આને શું લખો VA માઈનસ VB એટલે VAB લખો VAB જો તો એ વસ્તુ છે આ માઈનસ ને આ બાજુ લખો કે આ બાજુ લખો બરાબર પણ બે ના મૂલ્ય તો સરખા થાય માનાંક હોય એટલે માઈનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ ના તો પ્લસ જ રહે પણ આનો અર્થ થાય a ની સાપેક્ષે b નો વેગ એ કેટલો થાય તો કે b ની સાપેક્ષે a નો વેગ હોય એના જેટલો જ પરંતુ ઋણ એટલે કે વિરુદ્ધ હોય પણ મૂલ્ય બે ના સરખા જ થાય આ ખબર પડી છે તો આના વિશેના દાખલા અને ઉદાહરણ આપણે આગળ ગણવાના છે જેની ચર્ચા આપણે હવે આગળના લેક્ચરમાં કરીશું